અહીંયા આપણે ઝડપ અને વેગના દાખલા જોઈશું. ઝડપ અને વેગ ના દાખલા. તો ઉદાહરણ 8.1 જોજો. એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી હશે? તો યાદ રાખજો, 4 સેકન્ડમાં 16 મીટર અંતર અને બીજું ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર અંતર કાપે છે, તો આપણે એની સરેરાશ ઝડપ શોધવી છે. યાદ રાખજો, સરેરાશ ઝડપ શોધવી છે. તો સરેરાશ ઝડપ માટે પદાર્થે કાપેલું કુલ અંતર અને લાગતો કુલ સમય, તો આપણે પહેલાં કુલ અંતર શોધી કાઢવાનું. તો અહીંયા કુલ અંતર બરાબર આ 16 મીટર વત્તા 16 મીટર એટલે 32 મીટર અંતર કાપ્યું. અને કુલ સમય, તો કુલ સમય અહીંયા 4 સેકન્ડ વત્તા 2 સેકન્ડ એટલે 6 સેકન્ડનો કુલ સમય લાગ્યો. એટલે હવે આપણું સૂત્ર કા સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય, એના માટે લાગતો કુલ સમય. એટલે આપણે અહીંયા આ 32 મીટર અને છેદમાં 6 સેકન્ડ, તો આના અડધા 16, આના અડધા 3, એટલે આપણો જવાબ આવ્યો 16 ના છેદમાં 3. અને 16 ના છેદમાં 3 રાખો તો એ વાંધો નહીં, અને 16 ને 3 વડે ભાગો તો 5 તરી 15 અને 3 3 3 એટલે 5.33 મીટર પ્રતિ સેકન્ડ આ સરેરાશ ઝડપ થઈ. એમ બરોબર, એટલે સરેરાશ ઝડપમાં આપણે આટલું જ યાદ રાખવાનું છે કે પદાર્થે કાપેલું કુલ અંતર અને એના માટે લાગતો કુલ સમય. હવે બીજું એક ઉદાહરણ છે, ઉદાહરણ 8.2. એમાં એવું છે, 8.2, મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર છે. એની અંદર 2000 કિલોમીટર લખેલું છે આપણે જ્યારે ગાડી સ્ટાર્ટ કરી ત્યારે. અને મુસાફરીના અંતમાં ચોવીસો કિલોમીટર દર્શાવે છે, જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય આઠ કલાક હોય તો કારની
सरेराश झड़प किलोमीटर प्रति कलाक अने मीटर प्रति सेकंड मा शोधो मा गणो। याद रखो आपणे जे आपेलू छे के कारनुं ऑडोमीटरनुं शरूआतनुं अवलोकन 2000 किलोमीटर અને અંતનું અવલોકન 2400 કિલોમીટર, એટલે અહીંયા આગળ કારે કાપેલું કુલ અંતર, અહીંયા કાર દ્વારા કપાયેલું કુલ અંતર એટલે 2400 - 2000, એટલે અહીંયા 400 કિલોમીટરનું કારે અંતર કાપ્યું। અને સમય, કુલ સમય અહીંયા આપણને આપી દીધો છે 8 કલાક 8 અવર, બરોબર। હવે આપણે સરેરાશ ઝડપ શોધવાની છે, તો સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય, તો કુલ અંતર આપણું 400 કિલોમીટર અને સમય 8 કલાક, એટલે આપણે અહીંયા 400 ને 8 વડે ભાગીએ તો 8 × 5 = 40 અને પાછળ મીંડું, એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક, એને બીજા શબ્દમાં બોલવું હોય તો 50 કિલોમીટર અવર ઉપર માઇનસ હોય, આ સરેરાશ ઝડપ થઈ, આ કિલોમીટર પ્રતિ કલાકમાં થઈ, આવડી લેજો। હવે એને મીટર પ્રતિ સેકન્ડમાં શોધવું હોય તો આપણો આ જે જવાબ આવ્યો 50, એને હવે કિલોમીટરમાંથી મીટરમાં ગણવું હોય તો ગુણ્યા 1 કિલોમીટરના મીટર કરીએ તો ગુણ્યા 1000 થાય, એટલે ગુણ્યા 1000 મીટર, અને કલાકના સેકન્ડ કરીએ તો 3600 સેકન્ડ, છેદમાં કલાક છે તો છેદમાં 3600, એટલે આ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ। એમાં આ 2 મીંડા 2 મીંડા ગયા, આના 5.5, આના 18.5, આના 9.5, આના 25, એટલે 25 × 5 = 125 / 9, આ મીટર પ્રતિ સેકન્ડ થયું। તો 125 ને 9 વડે ભાગીએ આપણે, એટલે 125 ભાગ્યા 9, 9 × 1 = 9, 3 વધ્યા 35 થયા, 9 × 3 = 27, એટલે 8 વધ્યા। હવે પોઈન્ટ ઉપરથી ઉતારી 0, 9 × 8 = 72, 8 વધ્યા, 9 × 8 = 72, 8 વધ્યા, એમ ચાલ્યા કરે 8 8 8, એટલે આપણે જો એક આંકડામાં જવાબ લાવો હોય તો, બે આંકડામાં લાવો હોય તો અહીંયા 9 કરી દેવાના પાછળ, અને એક આંકડામાં લાવો હોય તો 5 કરતાં મોટી સંખ્યા હોય એટલે આગળ 1 ઉમેરી દેવાનું, એટલે 13.9 મીટર પ્રતિ સેકન્ડ। આ મીટર પ્રતિ સેકન્ડમાં સરેરાશ ઝડપ થઈ। ઓકે, હવે ઉદાહરણ 8.3, એટલે કિલોમીટરના મીટરમાં ફેરવો તો ગુણ્યા 1000, અને કલાકને સેકન્ડમાં ફેરવો તો ગુણ્યા 3600, 1 કલાકના સેકન્ડ 3600 થાય, એનાથી ઊંધું
નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય, મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય, તો આપણે ભાગ્યા 1000 કરવાનું, અને સેકન્ડમાંથી કલાકમાં જવું હોય તો ભાગ્યા 3600 કરવાના, ગુણવાની જગ્યાએ. ઉદાહરણ 8.3. ઉષા 90 મીટર લંબાઈના, યાદ રાખજો, ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પૂલમાં 3 છે. તે સ્વિમિંગ પૂલના એક છેડે થી બીજા છેડા સુધી તથા તેજ માર્ગ પર પાછા ફરતા મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. યાદ રાખજો, હવે આપણે સરેરાશ ઝડપ શોધવા માટે ઉષાએ કાપેલું કુલ અંતર 90 કિલોમીટર અહીંથી આમ ગઈ અને 90 કિલોમીટર રિટર્ન આવી તેજ માર્ગે, એટલે અહીંયા 1 મિનિટમાં કાપેલું કુલ અંતર બરાબર 90 વત્તા 90 એટલે 180 મીટર, અને 1 મિનિટમાં કરેલું કુલ સ્થાનાંતર, યાદ રાખજો કુલ સ્થાનાંતર તો 0. કેમ 0? કારણ કે અહીંથી ઉષાએ તરવાની શરૂઆત કરી તો અહીંથી આ એક બીજા છેડા ઉપર ગઈ 90 મીટર, ત્યાંથી રિટર્ન પાછી 90 મીટર અહીંયા આવી ગઈ, એટલે જ્યાં હતી ત્યાં ત્યાં આવી ગઈ, એટલે એનું કુલ સ્થાનાંતર 0 થઈ ગયું. હવે આપણે સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર, એટલે પદાર્થે કાપેલું, એટલે કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય, તો અહીંયા કુલ અંતર 180 મીટર અને કુલ સમય 1 મિનિટ. આંભળી લો, મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ લાવો હોય તો આપણે મિનિટને સેકન્ડમાં ફેરવવું પડે, તો અહીંયા 180 મીટર અને 1 મિનિટના સેકન્ડ 60 થાય, એટલે 60 સેકન્ડ, એટલે 6 × 18 3 મીટર પ્રતિ સેકન્ડ, આ એની સરેરાશ ઝડપ થઈ 3 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે સરેરાશ વેગ શોધવો છે, તો અહીંયા સરેરાશ વેગ બરાબર પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર, અહીંયા કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય,
તો અહીંયા કુલ સ્થાનાંતર ઝીરો કરીશ અને છેદમાં સમય એક મિનિટ, એટલે અહીં આગળ ઝીરોના છેદમાં ઝીરો એટલે અહીંયા ઝીરો મીટર પ્રતિ સેકન્ડ, એટલે અહીંયા ઝીરોના છેદમાં 60 કરીએ એટલે મીટર પ્રતિ સેકન્ડ એટલે ઝીરો, ઝીરોના છેદમાં ગમે તે હોય એનો જવાબ ઝીરો, એટલે સરેરાશ વેગ એનો ઝીરો થયો, એની સરેરાશ ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ થઈ અને સરેરાશ વેગ એનો ઝીરો થયો, બરોબર. હવે જુઓ પેલા આપણે પ્રવૃત્તિની નીચે જે પ્રશ્નો હતા એની અંદર એક 5મા નંબરનો સવાલ છે, દાખલો છે, એટલે આપણે દાખલા તરીકે એને લઈએ છીએ. એમાં એવું કહે છે કે એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને, અહીંયા દાખલા તરીકે એક્ઝામ્પલ છે, 5 નંબર છે, એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટ જેટલો સમય લાગે છે, પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે, અંતર કેટલું હશે? અહીંયા આપણને આપેલું છે સિગ્નલનો વેગ પ્રકાશના વેગ જેટલો જ એટલે કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો યાદ રાખજો, આપણે અહીંયા પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર શોધવાનું છે. આપણે અહીંયા વેગ આપી દીધો છે, તો વેગ બરાબર અહીંયા 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને આપણને સમય આપ્યો છે, સમય બરાબર 5 મિનિટ, અને 5 મિનિટ એટલે 5×60 એટલે 300 સેકન્ડ, એટલે આપણે અહીંયા 300 સેકન્ડ સમય છે. તો હવે આપણે યાદ રાખજો, અંતર શોધવાનું છે, અંતર બરાબર શોધવાનું છે. આપણી ભાઈ આ વેગનું સૂત્ર છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય, વેગ એટલે ઝડપ. તો એના ઉપરથી અંતર શોધવું હોય તો સમય સામે આવે, એટલે આપણું આ સૂત્ર અંતર બરાબર વેગ ગુણ્યા સમય, આ સમય ભાગાકારમાં હતો, સામે જાય એટલે ગુણાકારમાં જાય એમ. તો અહીં આગળ આપણો એનો વેગ છે 3×10⁸, અને સમય છે
300 સેકન્ડ. એટલે અહીં આગળ આ 3 × 9 અને 10^8 હતી ને પાછા બીજા 2 મીંડા આવ્યા એટલે 10^10 આ મીટર આ અંતર થયું. આ જવાબ કે પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર એટલે 9 × 10^9 મીટર છે. તો પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર 9 × 10^10 મીટર છે. આ જવાબ બરોબર. આ રીતના આપણે એના દાખલા ગણવાના છે. તો આટલું રાખીએ.